हेलो फ्रेंड्स, वेलकम टू अरुणास किचन। रक्षाबंधन ने गणतरी ना दिवसों बाकी छे। તમે બધાએ તો ડિસાઈડ કરી લીધું હશે કે તમે ભાઈને રાખડી બાંધવા જશો ત્યારે શું સ્વીટ લઈ જશો। હું જે સ્વીટ લઈ જવાની છું એ સ્વીટ ની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ। હું બનાવીશ રોઝ કોકોનટ રોલ। તો ચાલો રોઝ કોકોનટ રોલ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશું। આપણે એક બાઉલ ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એક બાઉલ મિલ્ક પાવડર લીધું છે, હાફ બાઉલ સુગર છે ગ્રાઇન્ડ કરેલી, ઘરે જ ગ્રાઇન્ડ કરી લીધી છે, દૂધ છે જેટલું જરૂર હશે એટલું આપણે યુઝ કરીશું, પિસ્તાની કતરણ છે, હાફ ટીસ્પૂન ઘી છે, આ રોઝ સિરપ છે। આ જે રેસીપી છે આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે। આ મેં હમણાં શરબતની જે રેસીપી બતાવેલી ત્યારે આની રેસીપી પણ બતાવેલી। તો ચાલો બનાવી લઈશું આપણે રોઝ કોકોનટ રોલ। એક બાઉલ લીધું છે, કોકોનટ લઈશું, ઘણા આને સિલોની કોકોનટ કે ડેસિકેટેડ કોકોનટ કહે છે, મિલ્ક પાવડર લઈશું, સુગર લેશો, મિક્સ કરી લેશો, હવે આમાં આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું, બહુ વધારે એકસાથે નથી કરી દેવાનું, મિક્સ કરી લેશો, આપણે આનો એક ડો પ્રિપેર કરવાનો છે। હાથેથી જ કરી લેશું આપણે, આપણો ડો પ્રિપેર થઈ ગયો છે। એકાદ મિનિટ આપણે એને મસળીને થોડુંક સોફ્ટ કરી લઈશું, સરસ એકબીજામાં બધી વસ્તુ મર્જ થઈ જાય એવી રીતનો ડો આપણે પ્રિપેર કરી લઈશું। આપણો ડો સરસ પ્રિપેર થઈ ગયો છે, હવે એના બે ભાગ કરી લેશું, એક છે આપણે એ પ્લેન રાખીશું ને એકમાં આપણે રોઝ સિરપ રાખીશું। આ રોઝ સિરપને મેં એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને રાખ્યું હતું, સરસ રહ્યું છે હજી સુધી, જેટલું જરૂર લાગશે આપણને એ રીતનું આપણે હજી વધારે એડ કરશું, મિક્સ કરી લેશું સરસ। તમારી પાસે જો સ્ટ્રોબેરીનો શરબત હોય તો તમે એ પણ નાખી શકો, અથવા પછી ખાલી રેડ કલર નાખો તો પણ ચાલે, મિક્સ કરી લેશું સરસ। આપણો આ રોઝ સિરપ વાળો ડો અને આ પ્લેન ડો પ્રિપેર થઈ ગયા છે, હવે આપણે આને રોલ કરી લઈશું। હવે એક સિલ્વર ફોઇલ લીધું છે, સિલ્વર ફોઇલ પર થોડું ઘી એપ્લાય કરી લેશું, વેલણ પર થોડું ઘી લગાડી દઈશું આપણે, લુઓ લઈ લેશું, ગોલ કરી લેશું, જોઈ શકો છો સરસ એવો ડવ પ્રિપેર થયો છે આપણો, વણી લઈશું, લંબગોળ આપણે વણવાનું છે। જો તમારી પાસે સિલ્વર ફોઇલ ના હોય તો તમે પ્લાસ્ટિકની થેલી પણ યુઝ કરી શકો છો। આપણું આ સરસ રોલ થઈ ગયું છે, હવે આપણે પિંક વાળું રોલ કરી લેશું। હવે બીજું સિલ્વર ફોઇલ લીધું છે, થોડું ઘી લગાડી લેશું, આ રોઝ વાળું ડવ લીધું છે, થોડું ગોલ કરી લેશું સરસ, હવે આને પણ ગોલ કરી લેશું, જે આપણે પહેલું બનાવ્યું છે એની સાઈઝનું થાય એનું ધ્યાન રાખીશું થોડું। બહુ ઇઝીલી આ વણાઈ જાય છે, વણવામાં જરા પણ તકલીફ નથી પડતી,
આપણું આજે રોઝ વાળો ડાઉ હતો એને પણ રોલ કરી લીધું છે. હવે આજે રોઝ વાળો પાર્ટ છે એ આપણે આ વ્હાઈટ પાર્ટ પર રાખીશું. કાઢી લઈશું ઉપરથી. હવે આપણે આને રોલ કરીશું, એકદમ ટાઈટ રોલ બનાવશું આપણે. ઓઇલ પેપર ના મદદથી જ આપણે રોલ બનાવશું એને. આ કામ આપણે એકદમ સાચવીને કરશું. આપણો સરસ એવો રોલ થઈ ગયો છે. થોડુંક આપણે હાથથી એને પરફેક્ટ કરીશું. હવે આપણે આ ફોઇલ પેપર પર થોડા પિસ્તા સ્પ્રિંકલ કરીશું. રોલ ને વાળી લઈશું અને હવે આને આપણે આ સિલ્વર ફોઇલ માં વીટીને ફ્રીજમાં અડધા કલાક માટે રેસ્ટ આપીશું. આપણે આ રોલ ને ફ્રીજ માંથી કાઢી લીધું છે. આ એલ્યુમિનિયમ જે ફોઇલ છે એ કાઢી લખશું આપણે. આપણો આ રોલ સરસ સેટ થઈ ગયો છે. કટ કરી લઈશું. જોઈ શકો છો સરસ એવું લાગે છે. બીજા બધા પણ કટ કરી લઈશું આપણે આવી રીતના. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા રોઝ કોકોનટ રોલ. આપણા આ સુપર ડિલિશિયસ અને સુપર ટેસ્ટી એવા રોઝ કોકોનટ રોલ પ્રિપેર થઈ ગયા છે. ખાવામાં તો એટલા સરસ લાગે છે કે કોઈ વાત ના પૂછો. બાળકો એક વખત ખાવાનું ચાલુ કરશે તો બંધ પણ નહીં કરે. આ રોઝ કોકોનટ રોલમાં મેં જે મિલ્ક પાવડર અને સુગર નાખ્યું છે એના બદલે તમે મિલ્કમેડ હોય તો એ પણ યુઝ કરી શકો. અને આમાં રોઝ સિરપ સ્કીપ કરીને એમાં તમે કોકો પાવડર નાખો તો આ ચોકલેટ વાળા રોલ પ્રિપેર થઈ જશે. તો એ તો બાળકોને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આવી ડિલિશિયસ રેસીપી તમે તમારા ભાઈ માટે ચોક્કસ બનાવજો. તમારા રિવ્યુ મને ચોક્કસ જણાવજો. અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.